આપની સાથે અને એમની સાથે થોડાક સવાલ જવાબનું સેશન એક નાનકડું કરવાના છે. હાય, વેલકમ ટુ જલસો. થેન્ક યુ. કેવું લાગે છે, એક આ નવો એક્સપિરિયન્સ હશે તમારી માટે કે એક ફેસબુક લાઈવ જેમિંગ આખા સેટઅપ સાથે તમે કરવા જઈ રહ્યા છો જલસોમાંથી, કેવું લાગે છે? જી, સાચી વાત છે. આમ ઘણા સમયથી, હવે તો મેં પહેલાં જ કહ્યું, જલસો એ તમામ ગુજરાતી કાઠિયાવાડીના હૃદયમાં વસી ચૂકેલો એક સુંદર મજાનો મીઠો કાર્યક્રમ છે. થેન્ક યુ. અને આજ સંગીતના આ સફરમાં મને પણ મારી સરસ્વતીને એક પવિત્ર કરવાનો અવસર, એક મોકો મળ્યો છે, તો એનો ખૂબ આનંદ છે. અને અમારી કાલી ગેલી ભાષામાં આપ તમામ શ્રોતાઓને ગમશે એવો સુરીલો પ્રયાસ હું અને મારી ટીમ આજ કરવાના છીએ. ઓકે. અને તમારી આખી જે સંગીતની જે દિશા કે જે કહેવાય એ લોકગીતો કાઠિયાવાડની સાઈડની પ્રકારની ગીતો, હવે એની શરૂઆત તમે ક્યારથી કરી ગયા? આમ તો મારા ફેમિલીમાં જ પહેલેથી સંગીતનો એક વારસો. મારા પિતાશ્રી એ ખૂબ મોટા ભાગવત કથાકાર, જેમ પૂજ્ય બાપુ અને રમેશભાઈશ્રી છે, અશોકભાઈ ભટ્ટ મારા ફાધરનું નામ, અને સંગીતમાં પહેલેથી તે ખૂબ સુરીલા ગાયક કથાકારની સાથે, એટલે એક વારસો ઘરમાંથી પણ મળેલો. અને મેં LLB કમ્પ્લીટ કરેલું છે, માસ્ટર કમ્પ્લીટ કરેલું છે, પણ આ એક શોખ એવો છે કે આના સિવાય હવે બીજી કોઈ જગ્યાએ આપણી આ જાતને આપણે સેટ નથી કરી શકતા, એટલા માટે આ સંગીત ક્ષેત્રની અંદર છેલ્લા 6 વર્ષથી મને ટૂંકો ગાળો થયો છે આ ફિલ્મમાં, એટલે છેલ્લા 6 વર્ષથી હું સંગીતના માધ્યમથી કાર્યક્રમો કરી રહ્યો છું. પણ નાનપણથી જ વારસો મળેલો સંગીતની અંદર. મેં માસ્ટર જેમ બરોડામાં યુનિવર્સિટી છે, એ જ રીતે રાજકોટમાં એક બહુ સારી કોલેજ, હિરાણી કોલેજ, ત્યાં જ મેં 5 વર્ષ મ્યુઝિકના કમ્પ્લીટ કર્યા. અત્યારે પણ મુંબઈ અમારા ગુરુમાં તુલિકા ઘોષ, એમના પાસે હું શીખવા માટે જઈ રહ્યો છું અને પ્રયત્ન કરી રહ્યો છું કે વધારે મારા સ્વરને આપ સુધી પહોંચાડી શકું. અને જ્યારે તમે કોઈ પણ સંગીતની વાત કરો તો કોઈ પણ પ્રદેશનું લોકસંગીત હોય ને, એ દરેક વ્યક્તિને સીધું ટચ કરી જતું હોય, અને તમે એ ચૂઝ કર્યું છે, એટલે કોઈ સ્પેસિફિક કારણ હતું કે લોકસંગીત ગાવું છે? આમ જનરલી હું બધું જ ગાઉં છું, લોકસંગીત હોય, શ્રીનાથજીના ગીતો હોય, સુગમ સંગીત હોય, પણ ઓલી વાત કહે ને કે જે પ્રાંતમાં આપણો જન્મ છે એ ભાષા બોલવાની અને ગાવાની વધારે મજા આવે, એ થોડું આપણે વધારે સહેલું અને મીઠું લાગે, અને આપણા લોકોના દિલમાં પણ આપણે તરત ઉતરી શકીએ. તો જે જ માટીની સુગંધ હતી એ જ સુગંધ સ્વર વાટે બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે, અને એનાથી ખૂબ લોકચાહના, ખૂબ પ્રતિષ્ઠા અને ખૂબ પ્રેમ તમામ શ્રોતાઓને મળેલો છે. બાકી આપણે જેમ કહ્યું, દરેક પ્રાંતનું પોતાનું એક બેઝિકલી ફોક છે, અને એની જે મજા છે એ દુનિયામાં ક્યાંય નથી. અને આમ તો તમે 6-1 વર્ષથી કરો છો, ઘણી વખત ગાળો મહત્વનો નથી હોતો, તમે કેટલું બળકટ રીતે તમારી જાતને ત્યાં ફિટ કરી છે એ મહત્વનું હોય છે. પણ તમારી બેઝિક ટ્રેનિંગની જો વાત કરીએ કે અહીંયાથી શરૂ કર્યું શીખવાનું પ્રોપરલી અને અહીંયાથી સ્ટેજ સુધી પહોંચ્યો, એ સફર કેવી? આમ જુઓ તો આજથી 10-12 વર્ષ પહેલાં મેં 12th કમ્પ્લીટ કરી, 1 વર્ષ BCOM પણ કરેલું, પણ એ કંઈ સબ્જેક્ટ આપણે આપણા સુધી પહોંચેવા નહોતા, કેમ કે આપણું માઇન્ડ મ્યુઝિક નહોતું, એટલા માટે 1 વર્ષ કરી સ્કીપ લઈ અને પછી તરત મેં મ્યુઝિક કોલેજ જોઈન કરી, 6 વર્ષ એમાં શીખ્યો. નાનપણમાં પણ સંગીત એકેડેમીની અંદર હું શીખેલો, અને મારા ફાધરના સ્ટેજ ઉપર ઘણા વર્ષોથી હું ગાતો, પણ ઓર્કેસ્ટ્રા ફિલ્ડમાં જવું એ નક્કી નહોતું કે આ ફિલ્ડની અંદર જઈએ તો કેવું લાગશે, શું છે શું નહીં. પણ ખરા અર્થમાં ક્રિયા અને કૃપામાં બહુ નાનો અંતર છે, ક્રિયા આપણે કરી શકીએ અને કૃપા ઉપરવાળો કરી શકે, તો એને કૃપા કરી એટલા માટે એ આંગળી પકડીને એ નાનકડી જગ્યાથી મને આજ એટલી ઊંચી જગ્યા ઉપર એમને બેસાડી દીધો, તો ખરેખર મારામાં તો કાંઈ નથી, પણ એની કૃપા છે એટલા માટે આ સફરને અહીં સુધી પહોંચાડી શક્યો છું, અને હજુ બહુ જ આગળ જવાનો મારો ગોલ, મારું લક્ષ્ય છે. કેમ કે તમે જે પણ જગ્યાએ છો ત્યાંથી જો તમારી લાઈફમાં ગોલ નથી તો એ લાઈફ જીવવાની મજા નથી. તો ભગવતીના આશીર્વાદથી બોલિવૂડના ખૂબ ખ્યાતનામ મ્યુઝિક ડિરેક્ટર મોન્ટી શર્મા, એમના સાથે પણ મારા ગીતો આવી ચૂક્યા છે અને હવે આવવાના પણ છે. શંકર મહાદેવન સાથે પણ મારું, કીર્તિદાનભાઈ અને શંકર મહાદેવન, એમ સુંદર મજાનું ગીત આવે છે હમણાં. એટલે આવા નાના ટૂંકા સમયમાં મોટા અચીવમેન્ટ મળ્યા છે, એનો આનંદ છે. સૌથી પહેલો સ્ટેજ શો ક્યારે કર્યો? સૌથી પહેલો સ્ટેજ શો મેં 2011માં, જી 2011માં રાજકોટની અંદર જ, બહુ જ વિશાળ કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમની અંદર બહુ સારા સારા કલાકારો સાથે મને ગાવાનો મોકો મળ્યો, અને ત્યારથી સફર શરૂ થઈ.
પછી આ સફર હજી ચાલી રહી છે અને ચાલ્યા જ કરશે જ્યાં સુધી છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી. અને પહેલો સ્ટેજ શો એટલે હંમેશા દરેક કલાકાર માટે એવું હોય કે આ અત્યાર સુધી જે કર્યું છે, શીખ્યું છે, એનું આજે નિવેડો આવવાનો છે. સાચી વાત છે. તો કેવી ફીલ હતી? નર્વસ હતા, એક્સાઇટેડ હતા? હા, નર્વસ પણ હતો, એક્સાઇટેડ પણ હતો અને એક જુસ્સો પણ હતો કે મારે આવડા મોટા સ્ટેજ ઉપર, જે સ્ટેજ સુધી પહોંચવા માટે પણ 10 વર્ષ નીકળી જાય, એવા લોકો સાથે ગાવા માટે પણ એક આપણું ડ્રીમ હોય. તો સ્વાભાવિક છે કે જે લોકો આ ક્ષેત્રના ખૂબ સારા ગાયકો છે એવા લોકો સાથે મને ગાવાનો સીધો મોકો મળ્યો એટલે એક ડર, એક બીક પણ હતી પણ એક આનંદ પણ હતો કે આવા લોકો સામે ગાઈશ તો જ મારી ભૂલ હશે, એ મને શીખવા મળશે અને જાણવા મળશે. તમારાથી નીચેના પાસે ગાઈને તો તમે હંમેશને માટે તારીફ જ મેળવશો, પણ જ્યારે તમારાથી ઉપરના કોઈક પાસે તમે ગાશો કે કોઈ પણ ફિલ્ડમાં હશો તો જ તમને એમાં ખબર પડશે કે આમાં આપણે શું સુધારાની જરૂર છે. એટલે એ સમય આમ જુઓ તો એ 4 કલાક મારી જિંદગીના સૌથી મીઠા પણ હતા અને અઘરા પણ હતા. ખરેખર. અને એવું આમ એક દરેક વ્યક્તિ, તમે હમણાં ગોળની વાત કરી કે ગોળ હોવા જ જોઈએ, કયો એવો માપદંડ છે કે જે તમે દેવભટ્ટને ચેલેન્જ કરીને રાખ્યો છે કે આ કરવાનું છે? આમ જુઓ તો ઘરેથી જ્યારે નીકળીએ ત્યારે કોઈ પણ કલાકાર માટે તમામ કાર્યક્રમો એક પરીક્ષા છે, કેમ કે સીડી વગાડવી અને લાઈવ ગાવું એમાં ખૂબ જ અંતર છે. સામે ઓડિયન્સ કેવું હશે, ગઈકાલે જે વસ્તુ ચાલી એ આજ ચાલશે એવું જરૂરી નથી. એટલે દરેક કાર્યક્રમ આપણી પરીક્ષા જ છે. પણ મારો ગોલ એવો છે કે પરીક્ષા છે તો જ 365 દિવસ ભણવાનો આનંદ છે, જો પરીક્ષા નથી તો એનો આનંદ નથી. પ્રયત્ન એવો છે કે મારી ગાયકીની અંદર ઘણો બધો રિયાઝ કરી અને એવા લિજન્ડરી સિંગર સાથે આપણે કંઈ નહીં તો એ ફર્સ્ટ સીટમાં હોય તો આપણે છેલ્લી લાઈનમાં પણ બેસી શકીએ એટલો આપણો ગોલ ને એવી ઈચ્છા છે. પછી જેવી ભગવતીની ઈચ્છા. અને તમે કહ્યું એ પ્રમાણે કે બોલિવૂડમાં પણ હવે તો તમે પદાર્પણ કરવાના છો, મોન્ટી શર્મા સાથે ને શંકરભાઈ સાથે કઈ ફિલ્મો આવી રહી છે એના વિશે ડિસ્ક્લોઝ કરવું અલાઉ? જી જી જી, નહીં નહીં, આપણે વાત ચોક્કસ કરી શકીએ કેમ કે મોન્ટીજી સાથે આમ અમારા એક મિત્ર દ્વારા મારે મોન્ટીજીનો પરિચય થયો. અને એક તો બહુ સાચી વાત છે કે જે વ્યક્તિ જેટલો ભરાયેલો હોય એટલો જ સારો હોય. હંમેશા માટે અધૂરા ગળા જ ખખડે છે પણ જે પહોંચેલા છે એ નકર આપણી કોઈ જ એવી ઓકાત કે હેસિયત નથી કે અવડા લેજન્ડરી મ્યુઝિક ડિરેક્ટર આપણે સાંભળે, આપણી સાથે બેસે, રાજકોટ આપણે ત્યાં આવીને રોકાય. પણ એમની મોટાઈ છે અને શંકર મહાદેવનને પણ એમને જ ઇન્વાઇટ કર્યા. એક કાઠિયાવાડી ફ્લેવરને રજૂ કરતું ગીત, અનપ્લગ સોંગ છે, મૂવીનું ગીત નથી પણ અનપ્લગ સોંગ છે અને એનું ઓડિયો થઈ ચૂક્યું છે. પણ હવે મોન્ટીજીની વ્યસ્તતાના કારણે, થોડા આપણા કાર્યક્રમોની દોડાદોડીના કારણે હજી એ આવી નથી શક્યું. લગભગ 4 થી 6 મહિનાની અંદર એમાં કીર્તિભાઈ છે, શંકર મહાદેવન છે, મોન્ટીજીનું મ્યુઝિક છે અને થોડો એવો પાઠ મારો પણ છે. એટલે અનપ્લગ ગીત અને ગુજરાતી કાઠિયાવાડી ફ્લેવરને રજૂ કરતું ગીત એ આવી રહ્યું છે. યસ યસ, મને પણ ખૂબ આતુરતા છે કેમ કે મારા માટે પણ એ બહુ મોટું એક પ્લેટફોર્મ છે એવા લોકો સાથે કામ કરવું અને એવા લોકો સુધી પહોંચવું. તો મજા પડે ઈગરલી એમની રાહ જોઈ રહ્યો છું. અને તમારો જન્મ અને ઉછેર કયા શહેરમાં, કાઠિયાવાડમાં થઈ છે? જી, આમ રાજકોટ જ બેઝિકલી. મારા બાપદાદાનું ગામ મૂળ પોરબંદર અને અમારો એક ધાર્મિક પરિવાર છે. સ્વાભાવિક છે હું બ્રાહ્મણ છું અને એનું ખૂબ પ્રાઉડ છે, ખૂબ ગૌરવ છે. અને અમારો એ જ પરિવાર કથા ક્ષેત્રની અંદર પણ વર્ષોથી એક ખૂબ સારી જગ્યાએ, મારા દાદાનું પણ ખૂબ મોટું નામ હતું, મારા પિતાશ્રી પણ અત્યારે એવું જ એમનું એક નામ ધરાવે છે. એટલે અમારું મૂળ પોરબંદર પણ છેલ્લા 50-60 વર્ષથી અમારા પિતાશ્રીને બધા અમે રાજકોટ જ રહીએ છીએ. એટલે ભાઈ બોન મારું રાજકોટ જ કહી શકાય. અને રાજકોટમાં જ અત્યારે જે ઉંમર સુધી પહોંચ્યો છું એ તમામ સફર રાજકોટમાં જ મેં કરી છે. સ્કૂલિંગ કઈ જગ્યાએ ત્યાં જ? મેં રાજકોટ જ સ્કૂલ કર્યું છે, 12th કમ્પ્લીટ કરી મ્યુઝિક કોલેજ પણ રાજકોટમાં છે. જે રીતે બીકોમ છે, જે રીતે બીએ છે, જે રીતે બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ છે, તમે જેને ખ્યાલ છે એ જ કોર્સ રાજકોટની અંદર અર્જુનલાલ હિરાણી કોલેજ ત્યાં જ મેં કમ્પ્લીટ કરી. અને વધારે મ્યુઝિક શીખવા માટે હું મુંબઈ અત્યારે તાલીમ લઈ રહ્યો છું. ઓકે. અને પરિવારમાં કોણ કોણ છે, એ લોકોને કેવું લાગે છે જ્યારે તમે સંગીતમાં આટલું બધું કરો ત્યારે? આમ તો મારા પિતાશ્રીની ઈચ્છા આવી હતી કે હું પણ કથાકાર બનું અને શબ્દ સાથે પણ ભગવતીના આશીર્વાદથી રોઈમાં છે એટલે સ્વાભાવિક છે કે મને પણ ઈચ્છા હતી. પણ શબ્દ અને સ્વર એમાં વધારે મહત્તા શબ્દને હોય છે જ્યારે કથા ક્ષેત્રમાં હોય. પણ મારી ઈચ્છા વધારે ગાવાની હતી એટલે હું આ ક્ષેત્રમાં આવ્યો. પણ ઘરની અંદર, પરિવારની અંદર મારા પિતાશ્રી, મારા મમ્મી, માતાજી,
મારા વાઈફ, મારા બે બચ્ચા છે, બંને દીકરાઓ છે, અને અમારો નાનો ભાઈ અને એમના ઘરેથી અમે એટલા લોકો સાથે રહીએ છીએ રાજકોટમાં. એટલે તમારા જે બચ્ચાઓ છે એમને તો અત્યારથી જ આમ સંગીતના સાધનો જોડે રમવાની અને એવી આદતો હશે. જી જી, સાચી વાત છે. એક માહોલ જ ઘરની અંદર એવો છે કે હું ઘણી વાર કહું છું કે પબ્લિકને ગમે છે એટલે અમે નથી ગાતા, પહેલા અમને ગમે છે. ટ્રુ. જો આપને ગમતું હોય તો જ તમને ગમી શકે. હા, તમને ગમવું એ તો ફરજિયાત છે, તો જ અમે એ મુકામ સુધી પહોંચી શકીએ. પણ ગાયકને પહેલા પોતાને ગમવું જોઈએ. એટલે અમે ઘરની અંદર પણ જ્યારે હોઈએ ત્યારે હાર્મોનિયમ, તબલા અને આવું બધું લઈને બેઠા હોય ને, એ વારસો, એ માહોલ ફેમિલીના બધા છોકરાઓ જોતા હોય એટલે સ્વાભાવિક છે કે નાનપણથી જ એ આ જ રંગની અંદર રંગાયા હોય. અને જે રીતની કલાકારની જિંદગી હોય, તમે નાટકો કરીએ એટલે અમને ખબર છે કે પર્સનલ લાઈફ જેવું હોય છે. સાચી વાત છે. એટલે તમારે રોજ રાત્રે તો એક કાર્યક્રમ હોય એટલે પત્ની સાથે કોઈ વાત આમ ખટરાક થાય કે આ તમે જે ટાઈમ નથી આપતા એ નહીં ચલાવી લેવામાં. સાચી વાત, બહુ અઘરો પ્રશ્ન છે. અને આમ જુઓ તો આ જગ્યાએ પહોંચી શક્યો છું એમાં લાઈફ પાર્ટનરનો પણ બહુ મોટો સપોર્ટ છે. કેમ કે સાચી વાત છે, સ્ટેજ ઉપર અમારો બીજો રંગ હોય છે અને ઓફ સ્ટેજ અમારો બીજો રંગ હોય છે. કલાકાર 4 કલાક સાંભળવા બહુ મીઠા છે, પણ કલાકારની સાથે રહેવું બહુ કઠિન છે. કેમ કે જ્યારે દુનિયા જાગે ત્યારે અમે સૂઈએ, જ્યારે દુનિયા સૂવે ત્યારે અમે જાગીએ. એટલે વ્યવહારિક જે સંબંધો બધા છે, ક્યાંય કોઈને ત્યાં પ્રસંગમાં જવું, આમાં 99% એબ્સન્ટ જવું જોઈએ. પણ એમનું ઘણું બધું કોઓપરેશન મારા સાથે છે. ક્યારેક તો ઝઘડા પણ જરૂરી છે, કેમ કે એનાથી પ્રેમ અને મીઠાશ વધે. એટલે એ બધું છે, પણ બાકી ખૂબ આનંદ છે એમના સાથનો અને એમનો જે મને સપોર્ટ છે. અમે કહેવાય છે ને કે કોઈ પણ સફળ પુરુષ પાછળ કોઈ સ્ત્રીનો હાથ છે, તો એ મારા પત્નીનો હાથ 100% છે. યસ યસ, સુખી દાંપત્ય જીવન છે. ઓલ ધ બેસ્ટ. તમારું દાંપત્ય જીવન, તમારું સંગીત જીવન, તમારા બચ્ચાઓ ને બધું જ બહુ ભગવાન હેમ કેમ રાખીને આજનો શો પણ બહુ સુંદર છે એમ. અને બીજી વાત પણ કરવા માંગીશ કે આજ મારી સાથે પણ એવા સારા કલાકારો મારી સાથે સંગીતમાં આવેલા છે. રિધમની અંદર આરિફ જીના, જે બોલિવૂડના ખૂબ મોટા કલાકારો સાથે પ્લે કરી ચૂક્યા છે, એ સાથે છે. તબલા ઉપર હાર્દિક કાનાણી, મ્યુઝિકમાં દર્શિત કાચા, જેનું પણ ખૂબ સારું નામ, અને ઓક્ટોપેડની અંદર કેયુર બુદ્ધદેવ. તો અમારી આ 5 જણાની ટીમ આજ જલસોની અંદર આપ સૌને જલસો કરાવવા માટે આતુર છે. એ બહુ સારી એક સંગીતની નાઈટ માટે. કલાકાર ગાયક તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એનાથી ડબલ ઇમ્પોર્ટન્સ મારા મતે તો સાજિંદા જેટલા તૈયાર હોય એટલી વધારે મજા પડતી હોય છે. એ 100% વાત છે કે જ્યાં સુધી તમારા પીછા સારા નથી ત્યાં સુધી તમારો દેખાવ સારો. એક્ઝેક્ટલી. આ કલર જે પૂરી રહ્યા છે એ બેક સ્ટેજ ક્રેડિટ સ્વાભાવિક છે કે ગાયકને વધારે મળે છે, પણ એમાં સાથીદારોનો પણ ખૂબ મોટો સાથ છે. એટલે બધા પણ આજ જલસો કરાવશે આપ સૌને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.